જીવન પર્યંત સેવા કરશે. બહુ સરસ એક તમને વાત કરું, શાહબુદ્દીનભાઈ વાઠોડા અહીંયા આવ્યા હતા, તમે સેજે બેસતા હોય. મેં એક એમને પૂછ્યું કે શાહબુદ્દીનભાઈ, આ હિન્દુ સમાજમાં માતા પિતા વ્રત થાય, હાલત બહુ ખરાબ છે, ઘણા વૃદ્ધાશ્રમો થાય છે, બિચારા બે બે ત્રણ ત્રણ ચાર ચાર દીકરા હોય તોય તરછોડી દે અને પછી વૃદ્ધાશ્રમમાં દારૂણ સ્થિતિમાં જીવતા હોય, પણ મુસ્લિમ સમાજમાં એક પણ વૃદ્ધાશ્રમ નથી. ખબર છે તમને, એક પણ મુસ્લિમ માતા પિતા તમને ભટકતો નહીં દેખાય. ગરીબમાં ગરીબ પરિવાર હશે તો મા બાપની અંતિમ શ્વાસ સુધી સેવા કરે છે. વિચાર કરો, આ તો ગાયડો જ દેવી છે ખાલી, સારું તો લ્યો. એની જે ખુદા તાલામાં વિશ્વાસ છે, બંદગીમાં શ્રદ્ધા છે, પાંચ નમાજ પઢવાની જે ટેક છે, કુરાન પ્રત્યે માથું તોડી નાખે એવી જે શ્રદ્ધા છે, આપણને કયા શાસ્ત્રમાં ને કઈ બાબતમાં એટલો વિશ્વાસ છે ને શ્રદ્ધા છે. પાંચ માનસી પૂજા નથી થતી, સવાર પૂજા નથી થતી, સાંજે આરતીમાં આવતું નથી, અને તમે જો એક વાગ્યા હોય તો એ તરત ફટ બધું મૂકીને નમાજ પઢવા નીકળી જાય મુસ્લિમ બિરાદર. સારું તો શીખવું જોઈએ ને. એમણે મને સરસ વાત કરી કે અમારા ઇસ્લામ ધર્મના પાયામાં એક કથા છે. હઝરત મુસા ફર્સ્ટ ફાઉન્ડર થયા, એને એક દિવસ વિચાર આવ્યો કે જન્નતમાં મારો પાડોશી કોણ હશે, એટલે સ્વર્ગમાં મારી પડખે પાડોશમાં રહેનારો કોણ હશે, આવો વિચાર આવ્યો. પછી ઇબાદતમાં બેઠા, બંદગીમાં બેઠા, નમાજમાં, તો એને અવાજ સંભળાયો કે હઝરત સુન લો, જન્નત મેં તુમ્હારા પાડોશ મેં અલી મોચી હોગા, અને એ અલી મોચી એનાથી થોડે દૂર જ રહેતો હતો. એટલે આ તરત બંદગી નમાજ પૂરી કરી અને તરત જ અલી મોચીને ખોળવા નીકળ્યા, એનું ઘર મળ્યું. આ જોયું તો એક દ્રશ્ય દેખાયું, એકદમ પથારી વર્ષેની વૃદ્ધ માતા, એની પડખે આ અલી મોચી બેઠો છે, માથે માના ઉપર હાથ ફેરવતો જાય છે માથા ઉપર, અને કટોરી છે, અને કટોરીમાં રૂનું પૂંબડી બોળી બોળી, અને ઘૂંટડે ઘૂંટડે પણ માં દૂધ પી શકે એમ નથી એટલે એમાં રૂનું પોતું બોળી અને એના માતાના મુખમાં ટીપા પાડે દૂધના, લ્યો માં પીઓ. આવી રીતે એક કટોરો દૂધ પાયો, હઝરત મુસા જોયા રાખે છે, દૂધ પી લીધું. કેટલી વાર લાગી છે દૂધ પીતા એક કટોરો. પછી એ વૃદ્ધ માં બોલ્યા, બેટા અલી, તે મારી બહુ સેવા કરી, જા હું તને આશીર્વાદ દઉં છું કે જન્નતમાં તારો પાડોશમાં હઝરત મુસા હશે. એ સંત અને હઝરત મુસાને સમજાઈ ગયું, એટલે એના કુરાનમાં લખ્યું છે કે જન્નત તમારા માતા પિતાના ચરણોમાં છે. એટલે હરેક મુસ્લિમ એના માતા પિતાને પાળે પોષે છે. બોલો, એક પણ વૃદ્ધાશ્રમ ના મળે. પછી તમે છૂટા પડ્યા. આજે હું તમને બીજી